ડભોઈ તાલુકામાં હાલ કોરોના મહામારી ખૂબ મોટા પ્રમાણમાં ફેલાયેલી જોવા મળી રહી છે। હાલ કોરોનાની બીજી લહેર ખૂબ મોટા અને વિશાળકાય રૂપે વકરેલ છે, જ્યારે હવે કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવનાઓ વધી રહી છે, જેને પહેલાથી જ કાબૂમાં લાવવા માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે, જેના માટે ઉપલબ્ધ સાધન વ્યવસ્થા અગાઉથી કરવામાં આવી રહી છે, જેથી તેને વધુ ફેલાતા અટકાવી શકાય અને બનતા પ્રયત્નોએ કાબૂમાં લાવી શકાય। ડભોઈ તાલુકામાં રેફરલ હોસ્પિટલ ખાતે કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યું છે, જેમાં 210 જેટલા દર્દીઓએ હમણાં સુધી સારવાર લીધેલ છે, જેમાંથી ઘણા બધા દર્દીઓ અને બે એમ્બ્યુલન્સનો પણ ઓર્ડર આપી દેવામાં આવ્યો છે, એ પણ આવતા અઠવાડિયા સુધીમાં અહીંયા આગળ આવી જશે, એક તાલુકા માટે અને એક નગર માટે। એટલે સંપૂર્ણ રીતે સજ્જ થઈને ત્રીજી લહેર સામે લડવાનું છે। છતાં પણ આપણા મારફત તમામ નગરજનોને અપીલ કરું છું કે માસ્ક પહેરજો, ટોળાશાહીથી દૂર રહેજો, સાવચેતી રાખજો અને સચેત રહેજો। આ મહામારી કોઈની શરમ ભરતી નથી, ત્યારે આ મહામારીથી આપણે આપણી જાતને બચાવીએ, આપણા શહેરને, આપણા ગામને, આપણા રાજ્યને અને આપણા દેશને બચાવીએ, એ માટે આપ સૌ સરકારની જે ગાઈડલાઇન છે એનો અમલ કરશો એવી અપેક્ષા। જે રીતે કોરોના મહામારી અને પહેલી લહેર પછી બીજી લહેરમાં મરણનો આંક વધ્યો છે, દર્દીઓ પણ વધ્યા છે, સંક્રમિતોની સંખ્યા પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ છે, અને ત્યાર પછી અત્યારે થોડોક કંટ્રોલમાં આવી રહ્યું છે, પરંતુ ત્રીજી લહેર જે આવવાની છે એવી જે સંભળાય છે અને બહુ જ ખતરનાક લહેર આવી રહી છે, ત્યારે એની તૈયારીના ભાગરૂપે ડભોઈ ખાતે પહેલાં ઓક્સિજનયુક્ત આઇસોલેશન સેન્ટર અહીંયા શરૂ કર્યું, કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું, એમાં લગભગ 210 જેટલા દર્દીઓ અહીંયાથી સારવાર લીધી છે। અમુક સારા થઈને ગયા છે, અમુકને રિફર કરવામાં આવ્યા છે અને અત્યારે લગભગ 20-22 પેશન્ટો અહીંયા સારવાર લઈ રહ્યા છે। એટલે ઓક્સિજનની સારવાર આપતા હતા, સાથે જ કેટલાક પીએચસી સેન્ટર ગામડાઓમાં તકલીફ ઓક્સિજનની પડતી હોવાથી આજે મહેતા એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ તરફથી ઓક્સિજન કોન્સન્ટ્રેટર 7 અને 9 લીટર ઓક્સિજન પૂરું પાડે એવા અહીંયા આગળ પીએચસી સેન્ટરો માટે આપવામાં આવ્યા છે। 6 અહીંયા આગળ આપ્યા છે ડૉક્ટરને, અને 2 દારૂ ઉલમ ખાતે 7 લીટર અને 9 લીટરના આપ્યા છે। એનાથી જે દર્દીઓ અહીંયા આગળ ઓક્સિજનની સામાન્ય જરૂરિયાત હોય એ લોકોને તકલીફ ના પડે। આજે થુવાવીમાં 5 લીટરનું જે આપ્યું હતું એનો ઉપયોગ થયો અને દર્દીને સારી એવી સગવડ મળી ગઈ અને દર્દીને રાહત મળી, ત્યારે એવા દર્દીઓને રાહત આપવા માટેનો આ પ્રયત્ન છે। સાથે સાથે જ ફિનોલેક્સ કંપની જે પાદરા ખાતે છે એનું CSR ફંડ છે, એમાં એક્સન એડ નામની સંસ્થા દ્વારા 2 જે બાયપેપ છે એનાથી અપરનું વર્ઝન CPAP એ પણ અહીંયા આગળ ડભોઈ ખાતે આપવામાં આવ્યા છે, અને એના દ્વારા વેન્ટિલેટરની ગરજ સારશે। અત્યારે જ કાદરભાઈના પેશન્ટને અહીંયા એની જરૂરિયાત પડી છે અને અત્યારે આપથી જ એનો ઉપયોગ પણ થશે। અમે ઈચ્છીએ કે ભાઈ આવા બધા સાધનોનો ઉપયોગ ઓછામાં ઓછો થાય, લોકોને જરૂરિયાત ના પડે અને આ મહામારીમાં લોકો સંક્રમિત ના થાય, પણ જો થાય તો અહીંયાથી જ એમને પૂરેપૂરી સગવડ મળે એના માટેનો આ પ્રયત્ન છે। અને ત્રીજી લહેર આવે એ પહેલાં આપણે સંપૂર્ણ રીતે તૈયાર રહીએ અને એમાં ડભોઈ નગર કે ડભોઈ તાલુકાના લોકો સંક્રમિત થાય તો પણ એ લોકોને જાનમાલનું નુકસાન ના થાય એના માટેની આ તૈયારીના ભાગરૂપ આ બધી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આવતા અઠવાડિયામાં અહીંયા 1 ટનનો ઓક્સિજન પ્લાન્ટ પણ રેફરલ હોસ્પિટલ ખાતે જ બનાવવામાં આવશે, અને 2 એમ્બ્યુલન્સ